ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 8 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટ બંગાળમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ એમપીથી ગુજરાત સુધી આવવાની સંભાવના છે. અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે, તો અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 100 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ પણ 34% વરસાદની ઘટ છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના માછીમારોને પણ અલર્ટ આપવામાં આવ્યું છે. अगले 5 दिन में पूरे गुजरात को अच्छी खासी बारिश मिलेगी. हैवी से वेरी हैवी रेन मिलने का भी संभावना है. इवन 8 जुलाई को एक्सट्रीमली हैवी रेन होने का भी संभावना है. जो हैवी रेन पूरे गुजरात में अच्छी खासी बारिश होगा. 7th 8th को वाइड स्प्रेड रेन रहेगा और हैवी टू वेरी हैवी रेन रहेगा. मोस्टली साउथ गुजरात, सेंट्रल गुजरात को भी हो सकता है एंड एक आध डिस्ट्रिक्ट नॉर्थ गुजरात में भी आइसोलेटेड हैवी रेन होने का संभावना है. और सौराष्ट्र कच्छ में भी, कोस्टल सौराष्ट्र कच्छ, कुल मिला के पूरे स्टेट को अच्छा रेन रहेगा और भारी बारिश भी रहेगा. भारी से अति भारी बारिश और एक्सट्रीमली हैवी रेनफॉल भी होने का संभावना है. अभी जो एक लो प्रेशर एरिया है बे ऑफ बंगाल एडजॉइनिंग एरिया, वो जो लो प्रेशर एरिया का मूवमेंट मोस्टली एमपी होके गुजरात तरफ आने का संभावना है. लेकिन तब तक सिस्टम वीक हो जाएगा, लेकिन गुजरात को अच्छी खासी बारिश मिलने का संभावना है. अहमदाबाद में अभी फिलहाल तो लाइट टू मॉडरेट रेन होने का संभावना है और सिस्टम जैसे जैसे नियर आएगा मॉडरेट रेन से भी थोड़ा ज़्यादा होने का संभावना. अभी वही हैवी रेनफॉल वार्निंग दिया गया है और फिशरमैन वार्निंग रहेगा. डे आज फिशरमैन वार्निंग नहीं है, कल साउथ गुजरात को फिशरमैन वार्निंग रहेगा, परसों से पूरे गुजरात कोस्ट को यानी नॉर्थ गुजरात कोस्ट, साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन वार्निंग रहेगा. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે. લીલીયાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, નાણા કણકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. મેવાસા, ઠવી, વીડી, નાડ, ભમુદ્રામાં વરસાદ. ચરખડીયા, ઓળિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. તો અમરેલીમાં વરસાદી માહોલ. ધારી, ચરાલામાં મેઘરાજા મહેરબાન થયા છે. આંબરડી, જર, મોરજર, દહીડા, પાદરગઢમાં વરસાદ છે. હાલરિયા, સરસિયા, ગોપાલગ્રામ પંથકમાં પણ ધોધમાર વરસાદ. વાવડી, કેનાલપરા, હુડલી, ગરમલી, સતડિયા, કથીવદરમાં પણ વરસાદ છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. વડિયા શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. પોસ્ટ ઓફિસ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા રાહદારીઓને હાલાકી. કડા ડિવાંગ વાદળો વચ્ચે વરસાદની એન્ટ્રી. રાજકોટમાં જામનગર રોડ, કાલાવડ રોડ પર વરસાદ વરસ્યો છે. ગોંડલ ચોકડી, પોપટપરા સહિતના વિસ્તારમાં વરસાદ છે. તો રાજકોટના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં વરસાદ વરસ્યો છે અને પાણી ભરાઈ ગયા હતા. તો રસ્તા પર પાણીની નદીઓ વહેવા લાગી હતી. તો થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. અને આ રસ્તો શહેરને જોડતો રસ્તો છે. અમદાવાદ, જામનગર જવાનો પણ આ રસ્તો છે. તો બપોરના સમયે જ્યાં પાણી ભરાતા શાળાએથી ફરતા જે વાલીઓ અને વિદ્યાર્થીઓ હતા તેમને પણ મુશ્કેલી નડી હતી. ધોરાજીમાં સતત 4th દિવસે મેઘમહેર છે. ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે. એમજી રોડ, સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખેડૂતો માટે કાચું સોનું વરસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સતત 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદથી લોકોમાં તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વહેલી સવારથી જ ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો. રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ. ધોરાજી શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં સતત વરસાદથી ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે ખેતીને લાભકારી છે આ વરસાદ.
राजकोट जिल्लामां वरसादी माहोल छे। ઉપલેટા શહેર ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, કાલાવડ રોડ, ગ્રીન લાઇન ચોકડી, ગોંડલ ચોકડી વિસ્તારમાં વરસાદ, હાડફોડી, ચીખલિયા, સમઢિયાળા, ઈસરા, ડુમિયાણીમાં વરસાદ છે। વાડલા, નાગવદર, ખાખી જાડિયા, મોજીરામાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદ ચાલુ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા એમ્બ્યુલન્સ અને દર્દી તથા સંબંધીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાણીનો નિકાલ ન થતા પાણીની વચ્ચેથી જ તેઓએ પસાર થવું પડ્યું। તો સુરતના દ્રશ્યો છે જ્યાં હોસ્પિટલની બહાર અને હોસ્પિટલની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા। તો એક તરફ દર્દીઓ સાજા થવા માટે હોસ્પિટલ પહોંચતા હોય છે, પરંતુ અહીંયા પણ વરસાદી પાણી ભરાઈ જતા દર્દીઓને પણ જાણે કે એમ લાગ્યું કે જેઓ સાજા થવા માટે પહોંચ્યા હતા, પરંતુ ક્યાંક તેઓ પણ પાણીજન્ય રોગોથી બીમાર ન થઈ જાય। બાદમાં પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ દર વર્ષની આ સમસ્યા છે સુરતની। તો ભાવનગર શહેર અને પંથકમાં પણ વરસાદી માહોલ। શહેરમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શહેરના સહિત વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। તો વરસાદ શહેર સહિતના ગ્રામ્ય પંથકમાં પણ છે। વાદળછાયું વાતાવરણ, ત્યારબાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, લોકોને ગરમીથી રાહત મળી છે। ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ફરી એક વખત ફ્રી વીજળીનો વાયદો કર્યો છે। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં વીજળી મુદ્દે સંવાદ યોજ્યો, જ્યાં લોકો સાથે વીજળીના વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી અભિપ્રાયો જાણ્યા। અહીં સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું રવિવારે ફરી ગુજરાત આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન લેતો આવીશ। हमने दिल्ली में करके दिखाया है, हमने पंजाब में करके दिखाया है, हम जो कहते हैं वो करते हैं। रघुकुल रीत सदा चली आई, गुजरात में भी फ्री बिजली मिल सकती है। मैं इतवार को आऊंगा दोबारा, मैं संडे को आऊंगा और गुजरात की बिजली की समस्या का समाधान लेके आऊंगा। પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં વરસાદી માહોલ। માધવપુર ઘેડ પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। પોરબંદર શહેર તેમજ અન્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ક્યાંક પાણી પણ ભરાઈ ગયા છે। તો બજારોમાં પાણી ભરાઈ ગયા છે, વાહનો અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે। જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડતા જળ સ્ત્રોત પૈકીનો એક આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે। આણંદપુર ડેમ મનપા હસ્તક હોવાના કારણે મનપાના પદાધિકારીઓ દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા। તો મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા દ્વારા પણ આણંદપુર ડેમમાં નવા નીરના વધામણા કરાયા હતા। શહેરમાં અને જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી છે। જૂનાગઢમાં 4-5 ઇંચ વરસાદ થયો, આણંદપુર ડેમ આ અમારું જૂનાગઢને પાણી પૂરતો આ ડેમમાં 4-5 મહિના હાલે એટલું પાણી આવે છે અને ઉપર જ્યારે વરસાદ થાય ત્યારે આ ડેમ લગભગ કાયમ માટે ભરાઈ જાય। જૂનાગઢ શહેરને પાણી પૂરું પડતા 3 સ્ત્રોતો રિલિંગડન, હસનાપુર અને આણંદપુર ડેમ। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં આણંદપુર ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને જૂનાગઢને જે પીવાની પાણીની સમસ્યા હતી તે હાલ હલ થઈ છે। આજે જ્યારે જૂનાગઢ જિલ્લામાં વરસાદ થતાં પ્રથમ વરસાદે જ આણંદપુર ડેમ છે તે ઓવરફ્લો થયો હતો, તેને લઈ ખેડૂતોમાં અને જે સ્થાનિકો છે તેમાં ખૂબ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। સાથે સાથે જોવા જઈએ તો આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં આજે મેયર, ડેપ્યુટી મેયર તથા અન્ય પદાધિકારીઓ દ્વારા આ નવા નીરના છે તે વધામણા કરવામાં આવ્યા હતા અને સાથે સાથે ખૂબ સારો વરસાદ થાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। ડાંગ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। જિલ્લાના વઘઈ, સુબીર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ છે। ડાંગમાં કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ થયો છે, તો વરસાદ થતા જિલ્લાના
જિલ્લામાં આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે. તો ચારે તરફ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, લીલોતરી છવાઈ ગઈ છે, ધોધ સજીવન થયા છે અને આ સુંદરતાને જોવા માટે પ્રવાસીઓ પણ ડાંગ તરફ આવતા હોય છે, ખાસ કરીને ચોમાસાની સિઝનમાં. તો ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. ધરતી માટે જાણે કે લીલી છમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. નદી નાળા છલકાય છે, સૌંદર્યમાં તે વધારો કરે છે. વળી જિલ્લામાં આવેલ કુદરતી ધોધ ઝરવાણી જિલ્લાની ઓળખ પણ બન્યો છે અને ત્યારે હાલ ઝરવાણી ધોધ પાસે વાતાવરણ લીલોછમ બન્યું છે. વહેતી નદી, ઝરણા અને વન આચ્છાદિત કુદરતી પ્રકૃતિના કારણે નર્મદા જિલ્લાને મિની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. નર્મદા જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ સુંદર છે અહીંયા અને આ મન મોહી લે છે. તેમાંય ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. वादियां भी दिख रही है आपको, हल्का हल्का पानी आ रहा है बहुत अच्छे से और वाटरफॉल जब देखते हैं तो बहुत अच्छा फील आता है. ओवरऑल ऐसी ग्रीनरी देख के, जब हम सिटी से आते हैं जहाँ पे गाड़ियां ज्यादा रहती है, शोर ज्यादा रहता है, उसको यहाँ पे देख के शांति मिलती है. वो सुविधा बहुत अच्छी है, आप देखिए जाने आने का रास्ता प्रॉपर बना रखा है. फॉल पास पहुंची गया है, व्यू बहुत सरस है. इवन आवाना रस्ता में अमरु जो રસ્તામાં પાણી છે એ પણ બહુ ઊંડું નથી, જેથી લોકો આવી શકે છે. અન્ય લોકોને બી એવી સલાહ આપીશ કે એ લોકોએ પણ અહીંયા આવવું જોઈએ, કારણ કે અહીંયા સેફ છે, તો એ વસ્તુમાં તમે આવીને એન્જોય કરી શકો. કુદરતી સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લામાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ઝરવાણી ધોધ. તમે જોઈ શકો છો તેમ કે ખાસ કરીને જે આ ઝરવાણી ધોધ છે, જે હાલ ધોધ પડી રહ્યો છે અને મોટી સંખ્યામાં આ ધોધને જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. હું ખાસ બતાવવા જઈશ કે જે સોળે કરાએ જે પહેલા 1-2 વરસાદમાં સોળે કરાએ જે જંગલો નર્મદા જિલ્લાના છે એ ખીડી ઉઠ્યા છે અને જે પ્રાકૃતિક સૌંદર્યને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે. વાત કરી રહ્યા છે, જો તમે જુઓ છો કે જે લોકો પ્રવાસી છે, પ્રવાસીઓ પણ પોતે ઝરણા, નદી નાળા અને જે ધોધ હોય છે તે જોવા અહીં ઉમટી રહ્યા છે. ખાસ વાત કરી રહ્યા છે કે જે નર્મદા જિલ્લામાં આમ તો 2 ધોધ આવેલા છે, એક નિનાઈ ધોધ અને ઝરવાણી ધોધ. ત્યારે ખાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલ ઝરવાણી ધોધ છે એ પ્રવાસીઓનું હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો સુરત એનડીઆરએફની ટીમ પહોંચી, સુરત અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ તૈયાર છે. નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરાયો છે. એનડીઆરએફની ટીમમાં 25 સભ્યો છે. તો હાલ તેઓને સ્ટેન્ડ ટુ રખાયા છે, કારણ કે ભારે વરસાદની આગાહી આગળના 5 દિવસ માટે, આવનાર 5 દિવસ માટે આગાહી છે. ત્યારે એનડીઆરએફની ટીમના 25 સભ્યો પહોંચી ગયા છે સુરત. બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ખંપાળિયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી આંગણવાડી જર્જરિત હાલતમાં છે. આંગણવાડીનું મકાન અને પ્રાથમિક શાળાના એક ઓરડાનું કામ છેલ્લા 10 વર્ષથી અધૂરું છે. કામ અધૂરું હોવાના કારણે બાળકોને શાળાના પ્રાર્થના ખંડમાં અભ્યાસ કરવો પડે છે. તે ઉપરાંત અન્ય બાળકોને જૂના કોમ્યુનિટી હોલમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ગામ લોકોનો આરોપ છે કે શાળાના આચાર્ય દ્વારા બાંધકામના રૂપિયા ચાઉં કરી દેવાયા છે અને જેને લઈ આજ દિન સુધી કામ નથી થઈ શક્યું. ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સમારકામ નહીં કરવામાં આવે તો શાળાને તાળાબંધી કરવામાં આવશે અને ગ્રામજનો ઉપવાસ પર ઉતરશે. અંદાજે 10 વર્ષથી અડધી જે થઈ ગયેલી છે, અડધી પૂર્ણ થઈ છે અને અડધી બાકી છે, એને ભ્રષ્ટાચારનો એને પણ કોઈ કાગળ પર પૂરેપૂરી દર્શાવે છે અને ભ્રષ્ટાચારમાં અડધા પૈસા ચાવ કરી ગયા હોય એવી અમને સૌ ગ્રામજનોને ગંધ છે. હજુ સુધી કોઈ પણ તંત્ર એના માટે પણ કોઈ કાર્યવાહી કરતું નથી. સ્કૂલનું કામ જે અટકાળો તે કારણે સરકારશ્રીને એટલી મારી વિનંતી છે કે આ સ્કૂલનું કામ રહ્યું એ જલ્દીથી પૂરું કરાવે. અત્યારે તો જે તે કાંઈ સરકારી કમિટી હોલ રહ્યો એમાં અત્યારે તો બેસે છે. આંગણવાડી લાંબા સમયથી ન હોવાથી જલ્દીથી પૂરી થાય એવી મારી ઈચ્છા. ત્યારના આચાર્ય સાહેબ શ્રી લાલાની ઝીણાભાઈ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવેલું, પરંતુ 2 વર્ષના અંતે એટલું બાંધકામ થયેલું. ત્યારબાદ એ બાંધકામ ત્યાંથી આગળ વધેલું નથી. ગ્રામ સમાજ વાડી અને ગામમાં શાળામાં અમે પ્રાર્થના હોલ બનાવેલો છે. શાળાના પ્રાર્થના હોલમાં 2 વર્ગ બેસે છે અને ગ્રામ સમાજ વાડીમાં 1 વર્ગ.
આ ઉપરાંત અમારી શાળામાં 8 વર્ગો છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના જે છેવાડાના ગામો છે, જે પરિસ્થિતિ અતિશય ખરાબ છે, વાત છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામની, કે આ ગામને આજે 40 વર્ષ થવા થયા છતાં આ ગામમાં આંગણવાડીનું જે કેન્દ્ર છે એ કેન્દ્ર નથી બન્યું છે, તે કેન્દ્ર અધૂરું છે. એ સિવાય જે સ્કૂલ છે તે સ્કૂલમાં પણ એક ઓરડાની ઘટ છે, એનું કામ પણ અધૂરું છે. 10-10 વર્ષથી આ બંને ઓરડાની ઘટ છે અને કામ અધૂરા છે છતાં પણ, અને ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્થાનિક કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી અનેક રજૂઆતો કરવા છતાં જે એનું પરિણામ છે એ શૂન્ય આવ્યું છે. આંગણવાડીની જો વાત કરવામાં આવે તો આંગણવાડીનું જે છે એ અડધું બિલ્ડિંગ બન્યા બાદ એના જે પૈસા છે એમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, અને કામ છે એ બંધ થઈ જવાના કારણે હાલ આજે આંગણવાડીના બાળકો છે, આ જર્જરી જૂનો જે કોમ્યુનિટી હોલ છે, હું તમને બતાવવા માગીશ દર્શકોને કે અંદાજે લગભગ 30-40 વર્ષ જૂનો જે કોમ્યુનિટી હોલ છે, એ કોમ્યુનિટી હોલના એક ઓરડામાં આંગણવાડી છે બેસાડવામાં આવે છે. ખાસ કરીને જો આની વાત કરવામાં આવે તો બારણા પણ જર્જરિત થઈ ગયા છે, એ બિલ્ડિંગ છે બિલ્ડિંગ પણ સંપૂર્ણ જર્જરિત છે. હાલ ચોમાસાનો સમય છે ત્યારે અહીંયા અવારનવાર વરસાદના કારણે જે ઓરડા છે ઓરડાની અંદર પાણી પણ પડે છે, અને જે બિલ્ડિંગ છે એનામાંથી પોપડા પણ પડી રહ્યા છે, ત્યારે ક્યારેક કંઈક ને ક્યાંક અકસ્માત સર્જાવાની પણ શક્યતા છે. ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પરિણામ ન આવતા ગ્રામજનોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે, અને આંગણવાડી અને શાળામાં જે ઓરડાની ઘટ છે એનું કામ જો સરકાર દ્વારા તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન અને શાળાને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે વહેલી તકે આ આંગણવાડીનું કામ નવું કરવામાં આવે અથવા તો આંગણવાડીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર આજે દિલ્હીના પ્રવાસે છે. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજે સાંજે કોંગ્રેસની બેઠક યોજાવા જઈ રહી છે. ન્યૂઝ 18 સાથે જગદીશ ઠાકોરે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસની પૂરતી તૈયારી છે, તેમજ વિધાનસભાની ચૂંટણીમાં 125થી વધુ બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો જગદીશ ઠાકોરે કર્યો છે. ચુનાવ કા વર્ષે સંગઠન કા પૂરા ઢાંચા હમારા બન ગયા હૈ और दो महीने का पूरा जो टास्क हमने दिया है वो पूरी तरह से तैयार होकर पूरे चुनाव मोड में कांग्रेस अभी काम कर रही है. गुजरात में जिस तरह से कांग्रेस की तैयारियां चल रही हैं, कांग्रेस के साथ आम प्रजा जुड़ने लगी है. मुद्दे काफ़ी हैं हमारे पास. किसान आहत है, वहां पेपर फूटने की घटनाएँ हो रही है. नौजवान जो परीक्षा देने की तैयारियां कर रहे थे वो 25-30 लाख नौजवान आहत है. चुनाव का साल है, बार बार आना पड़ेगा, मीटिंगें होगी और पार्टी अपनी तरह से जो काम उठा रही है कर रही है वो वैसे ही. आज भी मीटिंग रखी हुई है और बार बार मीटिंगें होगी, काम चलेगा. बिल्कुल 125 सीटों से प्लस होके गुजरात में सरकार बनाएगी. પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણનો સાદગીભર્યો વિડીયો થયો છે વાયરલ. દિયોદરના પૂર્વ ધારાસભ્ય જાતે જ સાફ સફાઈ કરતા નજરે પડ્યા છે. ઠાકોર સમાજની બોર્ડિંગમાં જાતે જ તેઓ સાફ સફાઈ કરતા નજરે પડ્યા છે. તો કેશાજી ચૌહાણનો આ વિડીયો છે. દિયોદરના પૂર્વ ધારાસભ્ય હતા કેશાજી, જેઓ સાદગીપૂર્ણ જીવન તો જીવી જ રહ્યા છે, સાથે જ પોતે જાતે સાફ સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્કૂલ સમયને લઈને શિક્ષણ વિભાગ અને સંચાલકો સામસામે છે. ગ્રાન્ટેડ સ્કૂલો સવારની પાળીમાં ન ચલાવવા આદેશ. સ્કૂલમાં સવારની પાળી બંધ કરી બપોરનો કરતા રાજ્યભરમાં વિવાદ થયો છે. બપોરનો સમય કરતા વિવાદ છે. 27 કલાકનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરવા સ્કૂલ સમય 11-5 કરાયો છે. ખેડા ડીઓએ એક પરિપત્ર, જૂના બધા પરિપત્રોને તાકીદ કર્યો કે બપોરની શાળા કરવી, અને એના પછી આ જે વિવાદ ઊભો થયો છે તો વાત સાચી છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ તરીકે પણ મેં રાજ્ય સરકારને આ જાણ કરી છે કે ભાઈ શાળાઓને પોતાની વિસ્તારની પરિસ્થિતિને ધ્યાને રાખી અને સમય નક્કી કરવા દો. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.